વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ગણિતના વિડિયો લેક્ચરમાં શું જોઈશું તો આજે આપણા વિડિયો લેક્ચરમાં જે આપણે ગણિતમાં આડા સરવાળા તેમજ એકમ દશકના જે સરવાળા છે તેમનો અભ્યાસ કરવાનો રહેશે ઓકે તો ચાલો ધોરણ 1 વિષય ગણિત પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યા પુનરાવર્તન ઓકે ચાલો હવે ગઈકાલના વિડિયો લેક્ચરમાં છે આપણે સરવાળા શીખ્યા હતા એ કેવા સરવાળા હતા એક વાર આપણે લીટી દ્વારા છે લીટીનું જૂથ છે હવે 10 લીટીનું જૂથ કરીને એવી રીતે દાખલા છે તે આપણે શીખ્યા હતા અને એ ઉપરાંત છે મેં તમને હોમવર્કમાં પણ દાખલા આપ્યા હતા કે દાખલા થઈ ગયા બધાને જો કે આદર્શ નહીં કરવાની હોય દાખલામાં જે હોમવર્કમાં અહીં આપવામાં આવે છે ભલે તમને થશે કે ટીચર ક્યાં જોવે છે પરંતુ એવું નહીં રાખવાનું તમારે એમ જ કરવાનું કે જે ટીચરે હોમવર્ક આપ્યું છે તે કરી જ લેવાનું અને એ જે દાખલા છે મમ્મી અથવા પપ્પા જે કોઈ ફ્રી હોય તેની જોડે છે જે કરાવી લેવાના રહેશે ઓકે અને તેથી શું મળશે સરસ એ પણ તમને શું આપશે સરસ વેરી ગુડ એ પણ રહેશે ઓકે ચલો આજે આપણે સરવાળા શીખીશું કેવા આડા સરવાળા શીખીશું ચલો સૂચના લખીશું આપણે આડા સરવાળા કરો ચાલો પહેલો દાખલો આઠ વત્તા ચાર બરોબર બોક્સમાં શું જવાબ આવશે એ આપણે કરવાનું રહેશે આ આઠ વત્તા ચાર છે તે આપણા આડા સરવાળો છે કેવી રીતે આપણે ગણીશું આપણે આ છે ભેગાની ગણતરીથી દાખલો ગણીશું કે કેટલા કે આઠ તો આપણે શું કરવાનું આઠ ભેગાની ગણતરી કરવાની હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ આઠ ભેગા ત્યારબાદ આ કેટલા છે ચાર તો ચાર ભેગા એક બે ત્રણ ચાર ઓકે ચાર હવે શું કરવાનું હવે બધા જ ભેગાની સાથે ગણતરી કરવાની ઓકે ચાલો અહીં સુધી હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કેટલા થયા બાર જવાબ આવ્યો આપણો બાર ઓકે ચાલો ત્યારબાદ બીજો દાખલો જોઈએ પાંચ વત્તા છ બરોબર બોક્સમાં શું જવાબ આવશે જોઈએ હવે પાંચ છે તો પાંચ વેડા ઓકે ચાલો એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ વેડા ત્યારબાદ અહીં કેટલા છે છ તો છ વેડા એક બે ત્રણ ચાર પાંચ છ બરોબર હવે શું કરવાનું સાથે ગણતરી કરવાની કે ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એટલે અગિયાર જવાબ આપ્યો આપણો અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ પછી બે તો બે એક બે ઓકે રેડી હવે શું કરવાનું હવે આપણે બેઢાની ગણતરી કરવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ કેટલા થયા દસ આપણો જવાબ આપ્યો દસ ચાલો ત્યારબાદ ચોથું આપણે રાખવું જોઈએ નવ વત્તા છ હવે આપણે બધાની ગણતરી કરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઓકે નવ અને અહીં કેટલા છે છ અને છ વેલા ગણી એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે તે હવે આપણે મિત્રો સાથે ગણીએ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કે પંદર આપણો જવાબ આવ્યો પંદર ચાલો પાંચમો દાખલો ચાર વત્તા બાર બરોબર બોક્સમાં શું જવાબ આવશે જોઈએ ચાર વત્તા બાર
અને આ પણ આપણે બેઠાની મદદથી જ કરીશું ચાર તો આપણે ચાર બેઠા 1 2 3 4 ત્યારબાદ કેટલા છે 12 તો 12 બેઠા કરવાના રહેશે ચાર પછી 12 1 2 3 4 5 6 7 8 9 10 11 નેટાકમાં 12 એટલે 12 બેઠા રેડી હવે શુક્રવાર બધા સાથે કરવાના આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા થયા 16 જવાબ આવ્યો આપણો 16 ઓકે છઠ્ઠો દાખલો 13 વત્તા 2 હવે પ્રથમ આપણે 13 છે તો 13 ભેગા કરવાના રહેશે ચાલો બધા તમે પણ વિદ્યાર્થી મિત્રો મારી જોડે જ ભેગા કરજો ઓકે ચાલો 1 2 3 4 5 6 7 8 9 કેટલા ભેગા કરવાના રહેશે 13 9 10 11 12 13 ઓકે 13 ભેગા આપણે કમ્પ્લીટ ત્યારબાદ કેટલા કરવાના 2 2 ભેગા 1 2 હવે શું કરવાનું બધાને સાથે મળી ગણવાના આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા જવાબ આવ્યા આપણા 15 બરોબર સાતમો દાખલો 8 વત્તા 11 બરોબર કૌંસમાં કેટલા જવાબ આવશે જોઈએ 8 વત્તા 11 ચાલો આપણે પણ બીજા ગણી 1 2 3 4 5 6 7 8 8 ભેગા રેડી ત્યારબાદ બીજા કેટલા કરવાના રહેશે 11 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 હવે શું કરવાનું બધાની સાથે કરવાના આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 કેટલા થયા 19 જવાબ આવ્યો આપણો 19 ઓકે ચલો એના પછીનો દાખલો 16 વત્તા 4 બરોબર અહીં બોક્સમાં શું જવાબ આવશે જોઈએ 16 વત્તા 4 એટલે આપણે પહેલા કેટલા છે 16 તો કેટલા બેટા કમ્પ્લીટ કરવાના કરવાના 16 ઓકે ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ત્યારબાદ કેટલા છે 4 1 2 3 4 હવે શું કરવાનું બધાને સાથે મળી ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 કેટલા જવાબ આવ્યા 20 20 કેમ થાય બ ગળે મીજે 20 ઓકે જો મેં તમને રિવિઝન ના પેટા વિડિયો લેક્ચર છે ને તેમાં મેં તમને અંકમાં શબ્દમાં તેમાં સંખ્યા છે 10 વત્તા 1 બરોબર 11 એવી જે સંખ્યા લખતા તે ખાસ તો 11 થી 20 છે એ ખાસ મગજમાં લખવાના અંક અને શબ્દમાં એમાં તે જવાબ 19 થાય 19 તો 19 કેમ થાય એ ખબર જ ના હોય તો આપણે શું લખી શકીએ બરોબર છે એટલે વારંવાર આપણે જ્યારે ફ્રી હોય છે તો 2 એકડા 11 એકડે બગડે 12 એકડે તકડે જે એવું છે તેનું આપણે છે મેળ આવે આપણે ટાઈમ હોય ત્યારે બોલતા રહેવાનું બરોબર છે અને રાત્રે બની શકે તો ગમે ત્યારે એક વખત દિવસમાં એક અથવા બે વખત તો બોલવાનું જ આ 11 થી 20 છે 10 થી 20 સુધીની સંખ્યા છે તે બોલવાની એનો મહાવરો કરવાનો જીતી કરી આપણે દાખલાની ગણતરી છે તેમાં ભૂલ પડે નહીં ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ જે આઠ દાખલા છે એ આપણે કર્યા તો તે ગમે છે તમારી શીટ ઉપર જે નોટ છે એમાં તમે ગણતરી કરી લો ઓકે હવે આપણે કેવા દાખલા કરીશું હવે આપણે આ દાખલા થઈ ગયા ત્યારબાદ એકમ દશકના દાખલા ગણીશું ઓકે ચાલો
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190
is 13 + 3 = 16. ત્રણ ને 3 6 અને 1 ના 1 13 + 3 = 16. ચાલો આજે એકથી 4 ના થશે જે પોલિમિન ફોર્મમાં તમારે ઘણા આ જશે જેમ કે હવે આપણે જે સરવાળા શીખવાના છે એ હવે ક્યાં શીખીશું તો કે વિગત વાળા દાખલા છે તે આપણે શીખીશું કે ચાલો આ 4 દાખલા છે ડબલની નોટમાં ગણી લો વાંચવાની ટેવ રાખવાની છે તમારું વાંચન જો બરોબર હશે તો આપણે વિગતવાળા દાખલા છે સરસ સહેલાઈથી આપણે છે દાખલાનું વાંચન છે વિગતવાળા દાખલાનું વાંચન એ કરી શકીશું બરોબર એટલે બરોબર વાંચવામાં સરસ ધ્યાન રાખવાનું અને બધાએ વાંચતા જો છે આવડવું જ જોઈએ ઓકે ચાલો પહેલું દાખલો સોરી પહેલી નકામ ધૈર્ય પાસે કેટલી પેન થાય બંનેની મળીને કુલ કેટલી પેન થાય આપણે જોઈએ વિગતથી ધૈર્ય પાસે 7 પેન છે ધૈર્ય પાસે કેટલી પેન છે 7 પેન કોની પાસે ધૈર્ય પાસે 7 પેન છે કાશ્વી પાસે 8 પેન છે કાશ્વી પાસે કેટલી પેન છે 8 પેન હવે બંનેને મળીને કુલ કેટલી પેન થાય બંનેને મળીને એટલે કોણ ધૈર્ય અને કાશ્વી એ બંનેને મળીને કેટલી પેન થાય છે એ જોવાની આપણે રેસ ઓકે આપણે પહેલા આપણે જવાબમાં આપણે વ્યવસ્થિત વિગત લખીશું સાત પેન ધૈર્ય પાસે છે સાત પેન ધૈર્ય પાસે કાશ્વી પાસે 8 પેન 8 પેન કાશ્વી પાસે છે ધૈર્ય સાત પેન ધૈર્ય પાસે છે 8 પેન કાશ્વી પાસે છે હવે બંનેની મળીને કુલ કેટલી પેન થાય બંનેની મળીને કુલ કેટલી પેન થાય કુલ કેટલી થાય એટલે આપણે કરીશું અહીં સરવાળો હવે આપણે શું કરવાનું છે 7 + 8 બંનેની મળીને કુલ કેટલી પેન થાય તે બંને પેન છે આપણે ભેગી કરવાની છે 7 પેન અને 8 પેન જોઈએ 7 8 ચાલો આપણે ગણતરી કરીશું ચાલો 1 2 3 4 5 6 7 ત્યારબાદ 8 1 2 3 4 5 6 7 8 8 હવે આપણે સાથે ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલી પેન થઈ બંનેની મળીને 15 એટલે લખવાનું 15 પેન
बनने नी मरी ने थायो ओके चल सात पेन धीरे पासे छे आठ पेन काशी पासे छे તેથી બનની મરીને કુલ કેટલી પેન થાય બનની મરીને સાત પેન ધૈર્યની અને આઠ પેન કાશની હવે બંને પેન આપણે સાથે કરીએ તો બનની મરીને કુલ 15 પેન થાય 15 પેન બનની મરીને થાય ઓકે તો ચાલો આ દાખલો પછી તમારી શીટ પરની નોટમાં લખવાનો રહેશે ચાલો એ પણ તમે કરી લો ચાલો એના પછીનો જે બીજો દાખલો છે એ આપણે જોઈએ बने इतने भेगा या बने ये दे भेगा मुखिया अबे कुल कितना चीतू है मुखिया अबे कुल मीना ए आठ चीकू तोड़िया आठ चीकू कोने तोड़िया मीना ए यार बाद बिना ए छह चीकू तोड़िया बिना ए कितना चीकू तोड़िया छह चीकू तोड़िया वे बने एक ही बेगा क्या बने थे कौन मीना अने मीना ए बने ही चीकू तोड़िया था ये बने बेगा मुक्त हो जाते ने जो तोड़िया था ते देवने बेगा मुक्तिया હવે કુલ કેટલા ચીકુ થાય બંને ભેગા મળીને કુલ કેટલા ચીકુ થાય તમને શું ખબર પડે છે સરવાળો કે ચલો વિગતથી લખીશું 8 ચીકુ 8 ચીકુ મીનાએ તોડ્યા ત્યારબાદ बिना एक छह चीकू तोड़िया छह चीकू बिना एक तोड़िया बने इतने पेगा मुखिया छे तो हवे कुल कितना चीकू था कुल कितना था तेथी आवजे सरवाल हवे आठ चीकू बिना एक तोड़िया છ ચીકુ છે તે બીના એ તોડ્યા એ બંને ચીકુ તોડી અને સાથે જ રાખી દીધા તો બંનેના મળી અને કુલ કેટલા ચીકુ થાય તો ચાલો આપણે જોઈએ 8 વત્તા 6 8 1 2 3 4 5 6 7 8 ત્યારબાદ 6 1 2 3 4 5 6 બરોબર હવે શું કરવાનું ટોટલ કુલ ગણતરી કરવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા થાય 14 14 ચીકુ હવે કુલ કેટલા ચીકુ થાય તો કે 14 ચીકુ થાય કેટલા કુલ થાય તો કે કુલ 14 ચીકુ થાય આ ચીકુ મીનાએ તોડ્યા 6 ચીકુ મીનાએ તોડ્યા બંને તે ચીકુ ભેગા મૂક્યા તો કુલ કેટલા ચીકુ થાય
ભૂલ છે 14 જેવું થાય બરોબર છે આ આપણા હતા વિગતવાળા દાખલા બરોબર છે તો આ વિગતવાળા દાખલા છે એટલે પણ અહીં પૂર્ણ થયા છે આ દાખલો ઉપર છે તમે સીધે બોલી નોટમાં ગણી લો ઓકે ચાલો આપણા વિગતવાળા દાખલા એકમ દશકના દાખલા અને આ દશકવાળા બે આપણે છે આ વિડિયો લેક્ચરમાં તે પૂર્ણ કર્યા બરોબર છે હવે આપણે આવતા વિડિયો લેક્ચરમાં જ આપણે વાત બાકી શીખીશું કે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર છે કે આપણો અહીં પૂર્ણ થઈ છે બધાને હરિયો એન્ડ થેન્ક યુ